जय श्री कृष्ण, जय माता जी, जय महादेव। तो मित्रों, आज हूँ तुमने धरो आठम विषय कहवानो छू। धरो आठम क्यारे आवे छे ए पण तमने जणावीश, अने धरो आठम शू ए अत्यारे आजना समाज ने खबर नथी तो हूँ आपने जणावुं छू। एटला माटे जमे धरो आठमना वीडियो बनाव्यो छे। अने धरो आठम ए गामडाना लोकोने खबर होय छे અને પણ સિટીના લોકોને ઓછી ખબર હોય છે, અને જે આજની તારીખમાં ફોરેનમાં છે એ લોકોને તો સાવ ખબર નથી હોતી। તો મિત્રો, આ ધરો આઠમનો વિડીયો બનાવ્યો છે તો તમે જોજો, અને ધરો આઠમ કેવી રીતે કરવાની હોય છે અને એનું મૂળ કારણ શું છે એ પણ હું તમને બતાવીશ। તો તમે અમારા વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો, જેથી તમને ધરો વિશે તમામ માહિતી મળી જશે। જો અત્યાર સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લેજો, અને હા, બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં, જેનાથી તમને અમારા નવા આવનાર વિડીયોઝની જાણ થતી રહેશે। તો મિત્રો, ધરો આઠમ એટલે શું એ હું તમને કહું છું, પણ ધરો શું છે એ પણ તમારે જાણવું પડશે। ધરો એ ઘાસમાં ઉગતું એક જાતનું ઘાસ છે, અને એની અંદર ત્રણ પાંદડા જેવું આવે છે, એટલે કે ત્રિશૂળ જેવું થાય છે, એવું ઘાસ હોય એને ધરો કહેવામાં આવે છે। પણ બીજા સાદા ઘાસમાં આવી રીતનું હોતું નથી, તો જે ત્રિપાખીયું હોય એને ધરો કહેવામાં આવે છે। જ્યારે પણ ઘાસ વાઢો ત્યારે ધરો ન વઢાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ। અને બીજી વસ્તુ કે ધરો શાને માટે વાપરવામાં આવે છે, જેને સંતાન નથી હોતા, જેને સંતાનની તકલીફ હોય છે એ ધરોની પૂજન કરે છે, અને આમ કરવાથી એને ત્યાં સંતતિ પ્રાપ્ત થાય છે। એટલે ઘણી વખત મંત્ર છે એની અંદર પણ બોલાવવામાં આવે છે, જેવી રીતે ધરોની વૃદ્ધિ થાય છે એને કંઈ પાણી છાંટવું પડતું નથી, કે કોઈ જાતનું વરસાદનું પાણી જ્યારે પડે ત્યાર પછી જે જમીનમાં કશ હોય એ બધું ચૂસીને એ ધરો ઉગે છે। તો મિત્રો, આને ધરો કહેવાય। તો ધરો આઠમ કેમ કરવાની આવે છે એ પણ મેં તમને જણાવ્યું, કારણ કે વંશવૃદ્ધિ માટે ધરો આઠમનું મહત્ત્વ વધારે છે। તો હું તમને હવે આ ધરો આઠમથી શું કરવાનું એ પણ સમજાવી દઉં છું, કે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થઈને તમારે સવારે આપણા પૂજાપાઠ કરવાના, અને જ્યાં ધરો હોય ત્યાં જઈ અબીલ ગુલાલ કંકુ ચંદનથી એમને પૂજા કરવાની હોય છે, ચોખા ચડાવવાનો હોય છે, આવી રીતે પૂજા કરી ને પછી ઘરે આવવાનું છે। ઘરે આવ્યા પછી તમારે શું કરવાનું, ઘરે આવ્યા પછી ધરો આઠમના આગલા દિવસે જે આપણે બનાવ્યું હોય એ જમવાનું હોય છે, એટલે કે સાતમની દિવસે જે બન્યું હોય એ રસોઈ આપણે જમવાની હોય છે। આ રીતે એક ટાઈમ જમી અને ધરો આઠમ કરવાની હોય છે। તો મિત્રો, બીજું એક જણાવવાની કે આપણે કોઈનું સારું કરીશું તો આપણું સારું કરશે જ ભગવાન। માટે એક મારી તરફથી ખાસ તમને વિનંતી છે કે આપની આજુબાજુમાં કોઈ નિસંતાન હોય કે તમારા કુટુંબમાં કોઈ નિસંતાન હોય એને આ વિડીયો જરૂરથી મોકલજો, જેથી કરીને આ વિડીયો જોઈ શકે અને આ પ્રમાણે પૂજા કરશે તો તમને એના આશીર્વાદ જરૂરથી મળશે, અને તમે પુણ્ય કર્યું છે એટલે તમારી પર ભગવાન વધારે ખુશ રહેશે અને તમને ખૂબ જ સુખી કરશે। હવે હું તમને આની વાર્તા પણ સંભળાવું છું, તો તમે ધ્યાન દઈને આ વાર્તા સાંભળજો। એક ગામમાં સાસુ અને વહુ રહે છે। ડોશીની દીકરી ગામમાં નાની એવી હાથડી ખોલીને ગામમાં વ્યાપાર કરે છે, પણ વ્યાપાર જોઈએ તેટલો ચાલતો નથી, એટલે દીકરાને મદદરૂપ થવા સાસુ વહુ ખેતરે મજૂરી કરવા જાય અને આમ જીવન ગુજારે છે। ગરીબ આ હોવા છતાં વહુ ધાર્મિક, તેથી વાર તહેવારે વ્રત કરે અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી કામકાજ કરે છે। એવામાં ધરો આઠમ આવી, એ દિવસે સાસુ વહુએ ધરો આઠમનું વ્રત કર્યું। બપોર થતાં સાસુએ વહુને કહ્યું, વહુ જાઓ ખેતરમાં ઘાસ વાઢી લાવો। વહુ કહે, બા, આજે ધરો આઠમનું વ્રત છે માટે આજે હું ઘાસ નહીં વાઢું। સાસુએ કહ્યું, તું ન વાઢે તો કંઈ નહીં, હું વાઢીશ, પણ તું ઘાસની ભારી તો ઉપાડીશ ને, હાલ મારી સાથે। સાસુ વહુ ખેતરમાં ગયા, ખેતરે જઈ સાસુ બોલ્યા, એમ કર વહુ, તું ધરો ધરો છોડીને એકલું ઘાસ વાઢ। વહુ સાસુને ના કહી શકે નહીં અને તે ધરો છોડીને ઘાસ વાઢે છે। ઘાસ વાઢીને સાસુ વહુ બે ઘરે જવા ગામ તરફ ચાલ્યા જાય છે। ત્યાં તો રસ્તામાં પાડોશીનો છોકરો દોડતો દોડતો આવ્યો અને બોલ્યો, તમારું ઘર ભડકે બળે છે માટે જલ્દી ચાલો। વહુને તો ફાળ પડી, હાય માં, મારો દીકરો ઘરમાં ઘોડિયામાં સૂતો છે। આટલું બોલતા ઘાસની ભારી નીચે ફેંકીને દોડવા લાગી, આ બાજુ તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું, ઘરનું છેલ્લું બારણું સળગતું હતું, તે પડવાની તૈયારીમાં હતું,
બહુ તો પોતાનો દીકરો અંદર છે માટે દાજવાની પરવા કર્યા વગર બારણાને પાટું મારતા બારણું પાડી ઘરમાં દોડી ગઈ. જોયું તો ઘરનું બધું જ રાચરચીલું ખાક થઈ ગયું હતું. ત્યાં જ ઘોડિયા પર નજર પડી તો આજુબાજુ લીલો છમ ધરો કેડ સુધી ઉગી નીકળ્યો હતો અને દીકરો એમ કેમ છે અને તે અંગૂઠો ધાવે છે. વહુએ તો ઝડપથી પોતાના દીકરાને તેડી લીધો અને ધરોમાંને પ્રણામ કરી બહાર નીકળી ગઈ. દીકરો બચી ગયો. સાસુએ વહુનું કહ્યું માન્યું નહીં અને બધું ઘાસ વાઢ્યું અને સાથે ધરો પણ વાઢ્યો, તેથી સર્વસ્વ બળી ગયું. જ્યારે વહુએ તો ધરો છોડીને બાકીનું ઘાસ વાઢ્યું હતું, તેથી તેનો દીકરો એમ કેમ બચી ગયો. આમ વહુને જેમ ધરો આઠમ ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌને ફળજો. તો મિત્રો, આ વાર્તા તમે ધરો આઠમને સાંભળી તો આની પરથી તમારે એક જ નિર્ણય કરવાનો છે કે ધરો એ દેવ સમાન છે અને એના આશીર્વાદથી આપણી વંશવૃદ્ધિ વધશે અને જો ખીજાશે તો વંશવૃદ્ધિ વધશે નહીં. જેને જે નિસંતાન છે એ લોકો જો ધરોની પૂજન કરશે તો એમને ઘરે અવશ્ય સંતાનની પ્રાપ્તિ થશે. તો મિત્રો, આ વિડીયો જો આપને ગમ્યો હોય તો તમે જરૂરથી તમારા અડોશી પડોશીમાં જે નિસંતાન હોય એને જરૂરથી મોકલજો અને આ એક પુણ્યનું કામ છે એ હું તમને મારા તરફથી કહું છું કે તમે ખાસ આ બાબતનું ધ્યાન રાખી અને એમને આગ્રહ કરીને આ વિડીયો બતાવજો કે મોકલજો, જેથી કરીને એ આ નિસંતાન દંપતી પણ ધરો આઠમ કરી શકે અને એમનું દુઃખ દૂર થાય. તો મિત્રો, અત્યારે રજા લઉં છું. સૌને જય શ્રી કૃષ્ણ. ફરી પાછા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. સૌ તો સૌને જય શ્રી કૃષ્ણ.